વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ સુંદર તળાવમાં એક વિદેશી થાઇલેન્ડનો પેઇન્ટેડ સ્ટોર્ક નામનો પક્ષી દેખાઈ આવ્યો હતો. તો તેને જોવા માટે યુનિવર્સિટીમાં ભારે ભીડ જામી હતી અને લોકો તેના ફોટાઓ પાડી રહ્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલું સુંદર તળાવમાં એક વિદેશી થાઇલેન્ડનું પેન્ટેડ સ્ટોર્ક નામનો પક્ષી દેખાઈ આવ્યું હતું. તેને જોવા માટે યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ ફોટા પાડી રહ્યા હતા. ત્યાં જ પત્રકારત્વ વિભાગના જયદીપ બારિયાએ એ પક્ષીની આજુબાજુ કેટલાક કૂતરાને જોતા તે તરત જ તળાવ પાસે ગયો હતો અને ત્યાં જઈ કૂતરાઓને ભગાડ્યા હતા અને પક્ષીને જોતા તેની જમણી બાજુની પાંખ પોતાના શરીરથી લટકી અને લોહિયાર હાલતમાં જોવા મળી હતી. તેણે તત્કાલ પ્રયાસ એનજીઓ ક્લબને જાણ કરી હતી, જે પશુ પક્ષીની દેખભાળ રાખે છે. એમની ટીમે તાત્કાલિક આવી એમ્બ્યુલન્સ લાવી પક્ષીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. આવા બિઝી યુગમાં યુવાનો અન્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે, પરંતુ પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થી જયદીપ બારિયા માનવતા હજુ પણ જીવન છે અને એ પણ પક્ષી પ્રત્યેની એ સાબિત કરી બતાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરીની ઉધના ઝોનમાં ઉજવણી કરાઈ હતી, જેમાં મેયરના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ સાથે પ્રભાત ફેરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના ઝોનમાં વિજયનગર સ્ટેડિયમ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી, જેમાં મેયર ડોક્ટર જગદીશ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. તો ઉધના ઝોનની નગર પ્રાથમિક અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ટેબ્લોઝ અને દેશભક્તિના નારા સાથેની પ્રભાત ફેરી ઉધનાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના શુભ અવસરે અત્રે ઉપસ્થિત સર્વે સન્માનનીય અને વંદનીય મારા સાથી સુરતી નગરજનો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, મહાનગરપાલિકાના મારા સાથી પદાધિકારી મિત્રો, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યુનિસિપલ સભ્યશ્રીઓ, આદરણીય મ્યુનિસિપલ કમિશનર. સુરત મહાનગરપાલિકાના ધ્વજવંદન કાર્યક્રમ બાદ ફાયર વિભાગ તથા વોચ એન્ડ વોર્ડ વિભાગના સિક્યુરિટી જવાનોની માર્ચ પાસ્ટ સાથે તિરંગાને સન્માનપૂર્વક સલામી અપાઈ હતી. તો પ્રજાસત્તાક પર્વને લઈને યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિરલ સિદ્ધિ હાંસલ કરેલ શહેરના રમતવીરોને ચેક અને સ્મૃતિભેદ એનાયત કરી સન્માનિત કરાયા હતા. તો સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત. 70મા પ્રજાસત્તાક પર્વની સુરત શહેરમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. સુરત પોલીસ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન સાથે પોલીસ જવાનોએ વિવિધ કર્તવ્યો રજૂ કર્યા હતા. ભારત દેશના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની દેશભરમાં ઉજવણી કરાઈ હતી. સુરત શહેરમાં સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ છે, ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન કરાયા બાદ પોલીસ જવાનોએ વિવિધ કર્તવ્યો રજૂ કર્યા હતા, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. मैं आप सबका सबको शुभकामना देता हूं और बधाई देता हूं कि हमने इतनी लंबी एक मंजिल है, 70 साल की, जो एक गणतंत्र को मजबूत बनाने में पूरी की है. किसी भी देश का जब निर्माण किया जाता है तो सबसे पहले उसका संविधान बनाया जाता है. हमारे जो आज़ादी के स्वतंत्रता सेनानी थे, जिन्होंने हमें आज़ादी दिलाई, और ना केवल आज़ादी दिलाई, उन्होंने एक संविधान हमको दिया जिसके आधार पे हम एक आदर्श देश बना सकते हैं. हमें उन सबका आभारी होना चाहिए. हमें इस बात को याद रखना चाहिए कि कितने बलिदान देने के बाद ये आज़ादी और ये गणतंत्र हमें मिला है. एक देशवासी की तरह से हम सबका ये कर्तव्य है कि हम अपने देश को, अपने संविधान को, गणतंत्र को और मजबूत बनाएं, और उसका सबसे अच्छा तरीका ये है कि हम अपने जीवन में उन चीज़ों को अपनाएं जिससे हमारा देश और मजबूत हो. हमें ये याद रखना चाहिए
कि हमारे देश की शक्ति हमारी विविधता में है। हम विविधता में एकता का जो हमारा मंत्र है उसी को अगर लेके चलते रहे तो हमारा देश और अधिक मजबूत हो सकता है। हमें कोई ऐसा काम नहीं करना चाहिए जिससे हमारा देश कमजोर पड़े। हमें भाईचारा रखना चाहिए, कोई ऐसा काम नहीं करना चाहिए जिससे एक या दूसरे वर्ग के बीच में कोई मतभेद पैदा हो। आइए हम संकल्प करें कि हम इस देश को अधिक से अधिक मजबूत बनाएंगे और हर नागरिक इस देश का इतना समझदार, इतना शिक्षित और इतना संस्कारी होगा कि वो हर नागरिक हमारे देश के अच्छे में योगदान देगा। जय हिंद। अठवालांस खाते अवेल पोलिस परेड ग्राउंड खाते योजायल प्रजासत्ताक पर्वनी उजवणीने निहाळवा शहरीजनो उमटी पड्या हता। ब्यूरो रिपोर्ट, सूरत।